ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. સયાજીગંજ, રાવપુરા, રાજમહેલ રોડ, અકોટામાં વરસાદ નોંધાયો છે. આ સાથે જ જેતલપુર, ફતેગંજ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. સંવાદદાતા માનુ ચાવડા લાઈવ જોડાઈ ગયા છે. માનુ, જણાવશો વડોદરામાં હાલ વરસાદની કેવી સ્થિતિ છે? હિરલ, છેલ્લા 75 મિનિટથી અત્યારે વરસાદ છે વડોદરા શહેરમાં વરસી રહ્યો છે. લગભગ એક કલાક જેટલો સમય થયો વરસાદ પડ્યો છે. સામાન્ય વરસાદે જ અલકાપુરી, ગરનાળુ બંધ કરી દેવામાં આવ્યું છે. અત્યારે હાલ થોડું પાણી ઉતર્યું છે, પરંતુ તેમ છતાંય જે ટ્રાફિક પોલીસ છે એના દ્વારા સાવચેતીના ભાગરૂપે ગરનાળાનો એક તરફનો ભાગ બંધ કરી દેવામાં આવ્યો છે. અલકાપુરી તરફ જવાનું જે ગરનાળું છે એ બંધ કરવામાં આવ્યું છે. તેમ છતાં અત્યારે આપ જોઈ રહ્યા છો અહીંના દ્રશ્યો કે જે રીતે એક સાઈડના ગરનાળામાં પાણી ભરાયું અને એના કારણે વાહન ચાલકો પણ મુશ્કેલીથી પસાર થઈ રહ્યા હતા. કેટલાક વાહન ચાલકો વાત કરી કે સામાન્ય વરસાદમાં જો પાણી ભરાતું હોય તો વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે. પ્રી મોન્સૂન કામગીરી છે એમાં અસરકારક કામ નથી થતું અને એના કારણે આ મુશ્કેલી સર્જાય છે. અત્યારે હાલ તો થોડું પાણી ઉતર્યું છે, એક તરફનો વાહન વ્યવહાર ચાલુ છે, પરંતુ પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે બીજી સાઈડનો જે વાહન વ્યવહાર છે બંધ કરી દેવામાં આવ્યો છે. ઓફિસથી, ધંધા રોજગારથી ઘરે જતા વાહન ચાલકો છે એ આ પાણી ભરાવાના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. કેટલાક વાલીઓ પણ મળ્યા કે જે બાળકોને લઈને જઈ આવી રહ્યા હતા એમને પણ મુશ્કેલી સર્જાઈ. શહેરના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડ્યો છે ત્યારે નીચાણવાળા જે રોડ રસ્તા છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા છે ઉદ્ભવી છે. વડોદરા શહેરની અંદર પોણો કલાકથી અત્યારે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલના વરસાદ બાદ ફરી આજે વરસાદની શરૂઆત થઈ છે અને સમગ્ર શહેરમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે. જી જી બિલકુલ માનું, તમામ માહિતી બદલ આપનો આભાર.